नमस्कार विद्यार्थी मित्रों, फरी वार आपणे लेक्चर्समां धोरण 12માં આપનું સ્વાગત છે. હવે ગયો લેક્ચર આપણે આખો લેક્ચર નંબર 5 આખો એક્ઝામ્પલ્સ માટે રાખેલો હતો. હવે આપણે થોડીક નવી થિયરી બાર પ્રમાણે અહીંયા જોઈએ. તો ગયો લેક્ચર આપણે રાઉલ્ટનો નિયમ જોયેલો હતો. આ લેક્ચર ધ્યાન આપજો, આ રાઉલ્ટનો નિયમ જ છે. પણ ગયો લેક્ચર કયા રાઉલ્ટના નિયમ માટે હતો? રાઉલ્ટનો નિયમ બીજો લેક્ચર હતો, જે આના પહેલાંનો એક્ઝામ્પલ પહેલાંનો એ હતો. રાઉલ્ટનો નિયમ જેમાં એક બાષ્પશીલ દ્રાવક હોય અને એક અબાષ્પશીલ દ્રાવ્ય હોય. હવે અહીંયા શું છે ધ્યાન આપજો, બીજો રાઉલ્ટનો નિયમ છે, એ નિયમ છે ધ્યાન આપજો, બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેનો. શું છે? બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક બંને કેવા છે? બાષ્પશીલ છે. હવે હું અહીંયા એક બે પાત્ર લઉં છું, ધ્યાન આપજો. આ એક પાત્ર એક અને આ પાત્ર બે. ચાલો, આ બે પાત્ર લીધા છે, પાત્ર એક અને પાત્ર બે. ચાલો, પાત્ર એકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા શું ભરેલું છે ધ્યાન આપો. તો પાત્ર એકમાં મેં અહીંયા શું ભર્યું છે? અહીંયા છે પાત્ર એ, એમાં મેં દ્રાવ્ય ભર્યું છે. શું ભર્યું છે? દ્રાવ્ય ભર્યું છે. અહીંયા શું છે? પાત્ર બી, જેમાં મેં દ્રાવક ભરેલું છે. શું ભરેલું છે? દ્રાવક ભરેલું છે. પાત્ર એ અને પાત્ર બી, એકમાં દ્રાવ્ય અને એકમાં દ્રાવક. તો દ્રાવક છે એનો મિનિંગ આ વધુ બાષ્પશીલ હશે કોની સાપેક્ષે? ધ્યાન આપજો, બંને કેવા છે? બાષ્પશીલ. પણ વધુ બાષ્પશીલ કોણ હશે? દ્રાવક. કારણ કે દ્રાવક તરીકે અહીંયા શું છે? પાણી. આ તો બાષ્પશીલ હશે, પણ કેવું હશે? ઓછું બાષ્પશીલ. ચાલો, આના માટે રાઉલ્ટના નિયમ માટે એક નિયમ લાગુ પાડે. જોવો તો આ જો પી એ હોય તો પી એ ઇઝ ઇક્વલ ટુ પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ. કારણ કે આમાંથી જે આખો રાઉલ્ટનો નિયમ બેઠો છે, થોડોક માઇનોર ચેન્જ પાછળ આવે છે, આ બાષ્પ નીકળે અને પાછી બાષ્પ અહીંયા અથડાય. મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું, એટલે અહીંયાથી ઉત્પન્ન થતું બાષ્પ દબાણ એને પી ઝીરો વન, શુદ્ધ દ્રાવક માટે પી એ ઇઝ ઇક્વલ ટુ પી ઝીરો વન. એ જ પ્રમાણે અહીંયા પી બી ઇઝ ઇક્વલ ટુ પી ઝીરો બી ઇન્ટુ એક્સ. આ ગયા રાઉલ્ટના નિયમમાં મેં તમને આટલું શીખવાડ્યું. હવે તમારે શું કરવાના છે? આ બંને દ્રાવણ્યો ને બંને દ્રાવણને તમારે શું કરવાના છે? ભેગા કરો, જેમાં દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ, એટલે તમને પી ટોટલ મળે. કુલ પી ટોટલ, કુલ દબાણ, આ બંનેમાં રહેલું કુલ દબાણ, એટલે પી એ જે શું છે? દ્રાવ્ય છે. પ્લસ પી બી, જે કોનું દબાણ છે? દ્રાવકનું દબાણ. એટલે પી એટલે દ્રાવ્યનું દબાણ, પી બી એટલે દ્રાવણનું દબાણ. બંનેનું મૂલ્ય છે, હાસર છે. મૂકો બંનેનું દબાણ, સોરી મૂલ્ય. તો પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સપી. ઓકે, એક વસ્તુ યાદ રાખજો, મેં તમને શીખવાડ્યું છે કે મોલન્સ હંમેશા કેટલો હોય? એક હોય. કેટલો હોય? એક હોય. એટલે એક્સ એ પ્લસ એક્સ બી ઇઝ ઇક્વલ ટુ વન થાય. મોલન્સનો સરવાળો ઓલવેઝ કેવો થાય? વન. હવે હું આમાંથી એક્સ એને કરતા બનાવું તો વન માઇનસ એક્સ બી થાય. એક્સ એને જો કરતા બનાવું તો વન માઇનસ એક્સ બી. મૂકો આમાં મેલ વેલ્યુ, પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ એટલે શું થાય? વન માઇનસ એક્સ બી થશે પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી. ચાલો, પી ઝીરો એ આને અંદર ગુણાય, માઇનસ પી ઝીરો એ ઇન્ટુ એક્સ બી પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી. ઓકે, અહીંયા સુધી સૂત્ર ખબર પડી? ચાલો, અહીંથી આગળ વધારું છું. એટલે આમાંથી શું થશે? જો અહીંયા ઇન્ટુ છે, આમાંથી શું થશે? આટલા ભાગમાંથી એક્સ બી કોમન નીકળે, એટલે પી ઝીરો એ તો હું આગળ રહેવા જ દઉં, બરોબર છે? પ્લસ આમાંથી એક્સ બી કોમન નીકળે, એટલે અહીંયા વધશે પી ઝીરો બી માઇનસ પી ઝીરો એ ઇન્ટુ એક્સ બી. આ કોનું સૂત્ર થયું? પી ટોટલ. કેનું? જો સાદું રૂપ આપેલું છે
અહીંથી આ બંને છે બંને પી ઝીરો એ ગુણ્યા એક્સ બી પી ઝીરો બી ગુણ્યા એક્સ બી એટલે આમાંથી એક્સ બી કોમન નીકળે એટલે માઇનસ પી ઝીરો એ માઇનસ પી ઝીરો એ અને પી ઝીરો બી કેવા છે પ્લસ આ રીતના કોનું સૂત્ર તમને પ્રાપ્ત થાય પી ટોટલનું તો આ તમે સૂત્ર ક્યારે મૂકી શકો આ રાઉલ્ટનો નિયમ રાઉલ્ટનો નિયમ શું છે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે છે પેલો રાઉલ્ટનો નિયમ કેવો હતો કે જેમાં બાષ્પશીલ દ્રાવક છે પણ દ્રાવ્ય કેવો છે અબાષ્પશીલ ત્યારે એ સૂત્ર મૂકવાનું જ્યારે બંને દ્રાવ્ય હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું રહેશે હવે રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આના ઉપરથી એક ગ્રાફ આપણને સમજાવ્યો ખાસ આ ગ્રાફ ઉપર ધ્યાન આપજો એણે શું કીધું અથવા રાઉલ્ટનો નિયમ તો તમને ખબર જ છે કે બાષ્પ દબાણ એ મોલન્સના સમપ્રમાણમાં હોય છે જો એણે આ એક જ ગ્રાફ છે ને જો એક જ ગ્રાફ એ એક જ ગ્રાફ બે રીતે સમજાવવાની એણે મદદ કરી છે પહેલાં આપણે પી એ માટે લઈએ કોના માટે પી ઝીરો એ માટે તો અહીંયા હું લખું છું એક્સ એ શું છે એક્સ એ ધ્યાન આપજો એક્સ એ ધ્યાન આપજો એક્સ એ એટલે અહીંયા કેટલા છે મોલન્સ ઝીરો અહીંયા કેટલા થયા પોઈન્ટ ટુ અહીંયા કેટલા થયા પોઈન્ટ ફોર અહીંયા કેટલા થયા પોઈન્ટ સિક્સ અહીંયા કેટલા થયા પોઈન્ટ એટ અને અહીંયા કેટલા થયા વન આટલું યાદ રહી ગયું મોલન્સ કોઈ દિવસ એકથી વધે નહીં એટલે અહીંયા સુધી છે આ બાજુ પી બરોબર શું એટલે અહીંયા ઝીરો એક્સ અહીંયા સોરી એક્સ બી લઈએ આપણે ચાલો એક્સ બી લઈએ એટલે અહીંયા હવે ધ્યાન આપજો એક્સ બી લઈએ જ્યારે આનો ગ્રાફ મેળવો ને તો અહીંયા અહીંયા પોઈન્ટ ઉપર આવ્યો એટલે આ પોઈન્ટ ઉપર આ પી ઝીરો બી શું છે પી ઝીરો બી એ પ્રમાણે હવે એક્સ એ લઈએ ને તો એક્સ એ અહીંથી લ્યો તો અહીંયા ઝીરો અહીંયા પોઈન્ટ ટુ અહીંયા પોઈન્ટ ફોર અહીંયા પોઈન્ટ સિક્સ પોઈન્ટ એટ અને વન જ્યારે આનો ગ્રાફ લ્યો ને તો આ ગ્રાફ અહીંયા મેળો પી ઝીરો એ હવે સાહેબ સમજાવો તો અહીંયા એક વસ્તુ યાદ રાખો જ્યારે પણ કારણ કે પી પ્રપોઝનલ ટુ એક્સ હોય શું હોય પી પ્રપોઝનલ ટુ એક્સ જો મોલન્સ વધારે હોય તો દબાણ કેવું હોય વધારે હવે એક્સ બી જોવો અહીંયા હું જોવો પહેલા એક્સ બી એક્સબીની ચર્ચા કરીએ તો એક્સબીમાં જેમ જેમ મોલન્સ વધે એમ શું થાય છે જોવો તો ગ્રાફ ઉપર ચડતો જાય છે જેમ જેમ મોલન્સ વધતા જેમ ગ્રાફ ઉપર ચડતો જાય છે એટલે જ્યારે મોલન્સ મહત્તમ થાય એટલે મહત્તમ એટલે મોલન્સ કેટલા થઈ શકે મેક્સિમમ એક ત્યારે એ જે સ્પર્શે જ્યાં એ આ બે બાજુ પી વિરુદ્ધ એક્સનો આલેખ થાય જ્યાં એ સ્પર્શ કરે એનું સૌથી ઊંચામાં ઊંચું દબાણ હશે એટલે પી ઝીરો બે માટે મોલન્સ માટે અહીંયા હવે એટ પ્રમાણે અહીંયા લ્યો તો સેમ પ્રમાણે એક્સ એ માટે લાગુ પડે તો એક્સ એ માટે જો સેમ પ્રમાણે એ લાગુ પડે તો અહીંયા ઝીરો હતો એક્સોની એક્સ એની ચર્ચા કરો અહીંયા ઝીરો હતું એ વધે 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 ને એક પોઈન્ટ ઉપર અહીંયા આવ્યું એનો મિનિંગ કે એક્સ એ કેટલો હશે વન અહીંયા એક્સ બી હતો અહીંયા શું છે એક્સ એ છે ચાલો આ બંનેને હવે જોડો તો અહીંયા પી ઝીરો એનું મૂલ્ય છે એ નીચું છે રેડી પી ઝીરો એનું મૂલ્ય છે એ નીચું છે જ્યારે પી ઝીરો બીનું મૂલ્ય કેવું છે ઊંચું છે જોવો તો દબાણમાં તમને દેખાય છે એટલે હું અહીંયા લખું છું પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી વી પી ઝીરો એનું મૂલ્ય ઊંચું છે ને બીનું વધારે છે એવું કેમ હશે એવું રીઝન છે અહીંયા તમને દેખાય છે કારણ કે બી તરીકે શું છે દ્રાવક દ્રાવક કેવું હોય વધુ બાષ્પશીલ હોય તો આનું વધુ બાષ્પશીલ એટલે વાયુ વધુ એટલે આનું બાષ્પ દબાણ કેવું થાય બાષ્પ દબાણ પણ તમને કેવું જોવા મળે છે વધારે જોવા મળે છે એટલે મેક્સિમમ તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ તમારે આ સૂત્ર વિશે જાણકારી રાખવાની છે એટલે વધારે તમને આઈડિયા આવશે રાઉલ્ટના નિયમ માટેની થોડીક માહિતી હતી હવે આપણે આગળ મળીએ અને એ છે આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે આદર્શ દ્રાવણ, અને બિન આદર્શ દ્રાવણ. તો આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય, તો એના વચ્ચેનો એક હું તમને તફાવત આપું કે આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. તો આદર્શ દ્રાવણ યાદ રાખજો કે જે કોઈ સાંદ્રતાએ અને તાપમાને રાઉલ્ટના નિયમનો રાઉલ્ટના નિયમનું પાલન કરે, શું કરે, તેનું પાલન કરે, તેને શું કહેવાય, આદર્શ દ્રાવણ. અહીંયા સેમ તફાવત છે, એટલે જો પાલન ન કરે તો તેને બિન આદર્શ દ્રાવણ કહે. રાઉલ્ટનો નિયમ શું છે કે અચળ દબાણે અને તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, રાઉલ્ટનો નિયમ હતો. તો આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ વચ્ચે આ તફાવત. બીજો કે હવે તમે દાખલા તરીકે વી દ્રાવ્ય લ્યો પ્લસ વી દ્રાવક લ્યો છો ઇઝ ઇક્વલ ટુ વી દ્રાવણ. હવે દાખલા તરીકે તમે શું લ્યો છો કે દ્રાવ્ય 20 ml છે અને દ્રાવક 80 છે, તો એ 100 થવું જોઈએ. રેડી, આવો કદનો ફેરફાર છે એ સમાન હોવો જોઈએ કદ, તો આવું થાય છે. પણ અહીંયા બિન આદર્શ દ્રાવણમાં આવું થતું નથી. ઇઝ ઇક્વલ ટુ વી દ્રાવણ 80, આ 20 લ્યો, આ 80 લ્યો, ઇઝ નોટ ઇક્વલ ટુ 100, 100 પૂરું નથી થતું. કંઈક એમાં ફેરફાર આવે છે, જેને હું કહેશો તમે બિન આદર્શ દ્રાવણ કહેવાય છે. ધ્યાન આપજો, અહીંયા ઉષ્માનો ફેરફાર જે છે ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે અહીંયા ઉર્જા શોષણ કે ઉત્સર્જન થતી નથી. ધ્યાન આપજો, અહીંયા હું છું વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા જે છે એ શોષણ કે ઉત્સર્જન થતી નથી, જ્યારે અહીંયા થાય છે. એટલે જ ઉષ્માનો ફેરફાર એન્થાલ્પી કેવો આવી ગયો, 0. આદર્શ દ્રાવણમાં ઉર્જા મેળવી ન શકે અને ગુમાવે નહીં, એટલે એ 0. જ્યારે અહીંયા એવું બિન આદર્શ દ્રાવણમાં થાય છે. અહીંયા આપણે લઈ શકીએ કે અહીંયા આનું સુયોજન કે વિયોજન થતું નથી. શું સુયોજન કે વિયોજન? સુયોજન એટલે ભેગા થવું, વિયોજન એટલે છૂટા પડી જવું, એવું આદર્શ દ્રાવણમાં જોવા મળતું નથી, જ્યારે અહીં જોવા મળે છે. એટલે આમાં સુયોજન કે વિયોજન થાય છે. હવે છે ને હું એક તમને ઉદાહરણ આપું, એ ઉદાહરણ ઉપર ખાસ ધ્યાન આપજો કે દાખલા તરીકે બે પાત્ર છે, આમાં એ દ્રાવણ ભર્યું છે એટલે એ ટુ દ્રાવણ છે એટલે એ એ, અને આમાં બી ટુ દ્રાવણ છે એટલે બી બી. ઓકે, એ ટુ દ્રાવણ છે અને બી ટુ દ્રાવણ છે. હવે આ બે અલગ અલગ દ્રાવણો છે, ધ્યાન આપજો, અલગ અલગ બે દ્રાવણો છે. હવે આ એ એ વચ્ચેનું જે આકર્ષણ બળ છે, ધ્યાન આપજો, બે દ્રાવણ છે, દાખલા તરીકે હું એન ટુ લઉં અને અહીંયા લઉં હું ઓ ટુ. ખરેખર આ બેના દ્રાવણ નહીં, પણ અમે તો ઉદાહરણ આપી કે એન ટુ એટલે કે બે નાઇટ્રોજન વચ્ચે, એટલે કેમ અહીંયા એ આપ્યો છે બે એ વચ્ચે, એટલે બે નાઇટ્રોજન વચ્ચે જે આકર્ષણ બળ હોય એ જ પ્રમાણે ઓ ટુ છે એટલે બે ઓક્સિજન વચ્ચે જે આકર્ષણ બળ હોય, આ બેનું જે પારસ્પરિક પોતપોતાનું આકર્ષણ બળ હોય, આ બેનું તમે એક સંયોજન બનાવો. દાખલા તરીકે આનું સંયોજન બને છે એન ટુ ઓ, શું બને છે એન ટુ ઓ, એટલે આમાં થયું એ અને બીનું થયું ને, જુઓ તો આ એ એ એટલે એન ટુ, બી બી એટલે ઓ ટુ, ઉદાહરણ તરીકે એનું સંયોજન એન ટુ ઓ બને છે અથવા એન ઓ ટુ બને છે, એટલે એ બી પ્રકારનું થયું. કયા પ્રકારનું? એ બી પ્રકારનું. એટલે આની વચ્ચે જે પારસ્પરિક ક્રિયા હોય ને, કેમ બે નાઇટ્રોજન વચ્ચેની પારસ્પરિક ક્રિયા, અહીંયા જ રીતના બે ઓક્સિજન વચ્ચેની પારસ્પરિક ક્રિયા, એવી જ પારસ્પરિક ક્રિયા, એવું જ આકર્ષણ બળ એ બી વચ્ચે જોવા મળે છે. કોના વચ્ચે જોવા મળે છે? એ બી વચ્ચે જોવા મળે છે. જ્યારે અહીં એવું આકર્ષણ બળ જોવા મળતું, એવું કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ અહીં તમે જોઈ શકશો
ને અહીંયા ઉદાહરણ તમે લઈ શકો બેન્ઝીન ટોલ્યુઇન, બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન, પછી નોર્મલ હેક્ઝેન પ્લસ નોર્મલ હેપ્ટેન, જ્યારે અહીંયા તમે બેન્ઝીન પ્લસ એસોટીન છે, એસિટોન છે, બેન્ઝીન પ્લસ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એવા ઉદાહરણો બિન આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. જ્યારે આ કયા તરીકે વર્તે છે? આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. ઓકે, હવે આ આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ આધારે એક બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એક છે ધન વિચલન, કેવું? ધન વિચલન. અને એક પ્રકાર છે ઋણ વિચલન. હવે દાખલા તરીકે રેડી, અહીંયા બંનેની હું ચર્ચા તમારી સાથે કરવા માંગીશ. ચાલો, આ જે પેલા આગળનો ગ્રાફ દોર્યો છે, હવે હું કરવાનું છે કે એક પાત્ર લ્યો. આ પાત્રમાં એ પદાર્થ એટલે એ ટુ અને બી ટુ એટલે બી બી. આ પદાર્થ દ્રાવ્ય પ્લસ દ્રાવક. આપણે બી ટુ શું હતો? દ્રાવક હતો. અને એ ટુ શું હતો? દ્રાવ્ય હતો, રાઉલ્ટના નિયમ પ્રમાણે. જ્યારે અહીં તેને મિશ્ર કરવામાં આવે ત્યારે તેમના વચ્ચે અપાકર્ષણ થાય. હવે શું થાય? એ અને બી ને ભેગા કર્યા ને, હવે એ બે પ્રયોગ જોવાના છે, ધન વિચલન અને ઋણ વિચલન. જ્યારે એ બંનેને ભેગા કર્યા ને, તે એ બે વચ્ચે શું થયું? અપાકર્ષણ. અપાકર્ષણ થયું એટલે એકબીજાથી શું પડ્યા? છૂટા. અને એકબીજાથી છૂટા પડ્યા એટલે આનું કદ શું થયું? વધે. હવે કદ વધ્યું, કદ વધ્યું એટલે વાયુનું કદ વધ્યું, કદ વધ્યું એટલે એનું બાષ્પ દબાણ છે, બાષ્પ દબાણ છે, શું થાય? વધે છે. હવે જુદા પડે છે એટલે આ ઘટના કેની કહેવાય? સરા ઘટના કહેવાય, વિયોજનની ઘટના કહેવાય. કેવી? વિયોજનની ઘટના કહેવાય. વિયોજનની ઘટના એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ઉષ્મા શોષક. કારણ કે ઉષ્મા મેળવે અને છૂટા પડે છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા સાથે સાથે કદ વધે, કદ વધે એટલે બાષ્પ દબાણ વધે. અને બાષ્પ દબાણ વધે એટલે આપણે એમ કહી શકીએ આ ઘટના કેની છે? વિયોજનની, જેના કદનો ફેરફાર એ ઝીરો કરતા કેવો હોય? મોટો હોય. એટલે આ જે આખી રચના છે, આ આખી રચનામાં કેવું છે? બાષ્પ દબાણ વધે છે, બાષ્પ દબાણ વધે છે એટલે એને કહેવાય ઘન થાય છે. શું થાય છે? ઘન થાય છે. જે છે એનાથી વધે છે, વધે છે એટલે ઘન ધન થાય. એટલે જેટલા પણ આ એરા છે એ તમારે આ રીતના ઉપરની તરફ દર્શાવવાના રહેશે, જેને શું કહેવાશે? ધન વિચલન કહેવાય છે. શું કહેવાય છે? ધન વિચલન. કારણ કે જ્યારે તમે બે પદાર્થ નાખો એટલે બે પદાર્થ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણને કારણે એકબીજાથી શું થાય? છૂટા પડે. અને અપાકર્ષણને કારણે એકબીજાથી છૂટા પડતા હોય ત્યારે ક્યારે છૂટા પડે? કે જ્યારે એનું વિયોજન થતું હોય. શું થતું હોય? વિયોજન. અને જો વિયોજન થતું હોય તો આ પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. કેવી હોય? શોષક પ્રક્રિયા. હવે એ જ પ્રમાણે ઋણ વિચલનમાં આવો. ચાલો, હવે ઋણ વિચલન સેમ પેટર્ન શું કરવાની છે? ધ્યાન આપજો, એક પાત્ર લ્યો, એ જ ઘટના કરો. બી ટુ એટલે બી બી પ્રકારનું દ્રાવણ, એ ટુ એટલે એ એ પ્રકારનું દ્રાવણ. ચાલો મિશ્ર કરો. જ્યારે અહીં તેને મિશ્ર કરવામાં આવે ત્યારે તેમના વચ્ચે આકર્ષણ જોવા મળે. અહીંયા અપાકર્ષણ હતું, એ પ્રકારનું ડાય કર્યું એટલે અલગ અલગ લીધા. એના ઉદાહરણ આપણે જોશું. અહીંયા બે લીધા ને, બે પ્રકારના દ્રવણ, તો એના વચ્ચે અપાકર્ષણ થયું, એને કારણે કદ વધ્યું. તો અહીંયા આકર્ષણ થયું છે. આકર્ષણ થાય એટલે કદ શું થશે? ઘટે. કારણ કે બે ભેગા થયા, અમુકના ભેગા થયા. ઓલામાં તપાકર્ષણ એટલે વૈધાતા, કદ વૈધાતા. આમાં આકર્ષણ થયું એટલે શું થયું? કદ ઘટ્યું. કદ ઘટ્યું એટલે આપણે એમ કહી શકીએ કે બાષ્પ દબાણ શું થાય? ઘટે. કારણ કે કદમાં ઘટાડો થાય એટલે દબાણમાં પણ શું થાય? ઘટાડો થાય. દબાણ ઘટ્યું એટલે આ પ્રક્રિયા કઈ થઈ? સુયોજનની. કદ ઘટે એમ ક્યારે કહી શકાય? કે જ્યારે ભેગા થતા હોય. ભેગા થતા હોય એ ઘટનાને તમે શું કહી શકો? સુયોજન. અલગ થતા હોય, છૂટા પડતા હોય, એ ઘટનાનું કહી શકો? વિયોજન. તો આ પ્રક્રિયા કેવી હોવી જોઈએ? ઉષ્મા
क्षेपक प्रक्रिया हुई जाए केवी हुई जाए उष्मा क्षेपक प्रक्रिया हुई जाए अने अहीं जे छे ए डेल्टा वी छे ई जीरो करता केवो होय नानो कारण के हवे एना कदमा हुं जोवा मळ्यो विद्यार्थी मित्रो घटाड़ो जोवा मळ्यो एटले हवे तमारे आ जे आखी लाइन छे ई ड्रो करवानी छे नीचेनी साइड क्यां नीचेनी साइड अहीं केम एक जे व्हाइट लाइन छे एनी ऊपर बधा आवता हशे जोवो अहीं व्हाइट लाइन नी बधाय नीचे कारण के जे एक सीमा रेखा छे एनाथी एनुं कद हुं थई छे घटे छे उष्मा क्षेपक जे डेल्टा वी नो फेरफार केवो थई जाय जीरो तमने जोवा मळे छे एटले आटलू तमने माहितीगार तमने करशे हवे जो एना आधारे हुं तमने उदाहरणो आपुं तो उदाहरणो उपर खास अहीं ध्यान आपजो विद्यार्थी मित्रो के उदाहरणो आपणे कई रीते समजी शकीए चलो हूँ पहला तमने जे उदाहरण आपवा जई रह्यो छुं ए छे धन विचलन माटे केना माटे धन विचलन माटे आपणे आवता लेक्ચર્સમાં આના એઝિયોટ્રોપિક જે મિશ્રણ કહેવાય કેવા એઝિયોટ્રોપિક કે એઝિયોટ્રોપિક મિશ્રણ વિશે પણ આપણે થોડીક ચર્ચા કરીશું ચાલો હવે પહેલું ઉદાહરણ આપું છું ધન વિચલન કયું ધન વિચલન કે ધન વિચલન હું કામ થાય દાખલા તરીકે અહીંયા એ અને બી બી લીધા તો હું એ તરીકે એસિટોન લઉં હું લઉં એસિટોન અને બી તરીકે લઉં છું ઇથેનોલ હું લઉં ઇથેનોલ તો આ ધન વિચલન કેમ આપે હું કામ જો ધ્યાન આપજો અહીં એસિટોન અને ઇથેનોલ જ્યારે પ્રક્રિયા કરવામાં આવે જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે એસિટોન એ ધ્યાન આપજો એસિટોન જે છે એસિટોન સંયોજન એ હાઇડ્રોજન બંધ તોડે છે હાઇડ્રોજન બંધ શું કરે છે તોડે છે જેને કારણે કદમાં વધારો થાય શું થાય જેને કારણે કદમાં વધારો હવે એસિટોન એટલે સી એચ થ્રી સીઓ સી એચ થ્રી અને એની પ્રક્રિયા ઇથેનોલ સાથે સી એચ થ્રી સોરી સી ટુ એચ ફાઈવ ઓ એચ આ શું છે ઇથેનોલ છે અહીંયા આ બે વચ્ચે છે ને એક પ્રકારનું બોન્ડ હોય એ હું બોન્ડ તમને અહીંયા દર્શાવું જો આ સી એચ થ્રી હોય આ પ્રકારે અહીંયા સી એચ થ્રી ઓ અને અહીંયા ઓ એચ સી ટુ એચ ફાઈવ આ બે વચ્ચે આને હાઇડ્રોજન બંધ કહેવાય શું કહેવાય હાઇડ્રોજન બંધ આ ઇથેનોલ છે ને આ એસિટોન છે આ એસિટોન શું કરે ખબર પહેલાં આ બે ભેગા હતા ભેગા એટલે સુયોજન થયેલા સુયોજન થયેલા જ્યારે આ બેને મિશ્ર કરો ને એટલે આ હાઇડ્રોજન બંધ આ તોડે શું કરે હાઇડ્રોજન બંધ તોડે તોડે એને કારણે એના કદમાં શું થાય વધારો થાય અને એને જે કદમાં વધારો થાય એને ધન વિચલન તમે આ રીતના જોઈ શકો છો ઓકે ત્યારબાદ હવે આવે ઋણ વિચલન શું આવે ઋણ વિચલન ઋણ વિચલન એટલે ઓબ્વિયસલી સર ભેગા થાય ફરીથી દાખલા તરીકે તમારી પાસે આ એસિટોન છે શું છે એસિટોન છે સી એચ થ્રી સીઓ સી એચ થ્રી હવે આની પ્રક્રિયા હું કરું છું સી એચ સી એલ થ્રી સાથે કોની સાથે સી એચ સી એલ થ્રી સી એચ સી એલ થ્રી એટલે ક્લોરોફ્લોરો કાર્બન બરોબર છે એની સાથે હું પ્રક્રિયા કરું એટલે અહીંયા ત્રણ અહીંયા મારે સી એલ જોડાઈ ગયા અને અહીંયા શું છે એક હાઇડ્રોજન ઓકે ઓક્સિજન અહીંયા એચ અહીંયા અહીંયા કાર્બન સાથેના ત્રણ ક્લોરિન હવે આ બે વચ્ચે અહીંયા હાઇડ્રોજન બંધ બને શું બને હાઇડ્રોજન અહીંયા એમ કહી શકીએ અહીંયા વિયોજન થયું કારણ કે બે અલગ પેડા હવે અહીંયા શું છે ઋણ વિચલન છે જ્યારે આની સાથે હું પ્રક્રિયા કરી એટલે અહીંયા હાઇડ્રોજન બંધ બને હાઇડ્રોજન બંધ બને એટલે આનું શું થઈ ગયું સુયોજન જે બે અલગ અલગ તત્વ હતા એ હવે કેવા થઈ ગયા ભેગા અને ભેગા થઈ ગયા એટલે એના કદમાં શું થયો ઘટાડો અને કદમાં ઘટાડો થયો જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે અહીંયા ઉર્જા ગુમાવે છે શું થાય છે ઉર્જા ગુમાવે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જ્યારે આ બંધ તોડવા માટે આ ઉર્જા મેળવે છે શું થાય ઉર્જા મેળવે એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ કેવી થઈ ઉષ્મા શોષક એટલે આ રીતે તમે ધન વિચલન અને ઋણ વિચલન વિશેના ઉદાહરણો વિશે શીખી શકશો વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચર્સમાં આપણે જે એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય જે બાર સાયન્સનો અને નીટમાં વારંવાર પૂછાતા પ્રશ્નોમાંથી એક થિયરી છે એના વિશે આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ જય શિવના જય ભોળાનાથ ત્યાં આપણે આવતા લેક્ચર્સમાં એક નવા કમાલ લેક્ચર્સમાં આપણે ફરીથી મળશું ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને જો તમને ક્યાંય પણ
પ્રકારની ભૂલ દેખાતી હોય અને પ્રશ્ન મૂંઝવતા હોય તો નીચેનું કોમેન્ટ બોક્સ ખાલી છે, ફટાફટ એમાં કોમેન્ટ કરો અને આપણે જે તમારી જે એક કહી શકાય કે અગવડતા છે જ્યાં તમને નથી આવડતું એને આપણે વધારે ને વધારે શીખવવાની ટ્રાય કરીશું.